गुजरात के बड़ौदा शहर के रावपुरा विस्तार में आज प्रधानमंत्री नरेंद्र मोदी के मन की बात सुनने का कार्यक्रम आयोजित किया गया था। रावपुरा विधानसभा क्षेत्र में एमसी हाई स्कूल में यह आयोजन किया गया था और साथ ही में वहां पर आई के दाखिले समेत केंद्र और राज्य सरकार की जो योजना है उसका भी लाभ आम जनता को देने के लिए कैंप आयोजित किया गया था। रावपुरा विधानसभा के विधायक और विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला की उपस्थिति में ये पूरा आयोजन किया गया था, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी ने आज जो देश को संबोधित किया मन की बात के जरिए वो सुनने का विशेष कार्यक्रम आयोजित किया गया। साथ ही में लोगों तक योजनाओं का लाभ पहुंच सके उस हेतु से वहां पर विभिन्न राज्य सरकार और केंद्र सरकार की जो योजनाएँ हैं और जो आई के दाखिले हैं वो लोगों को जल्द से जल्द मिल सके उस हेतु से वहाँ पर एक कैंप का भी आयोजन किया गया था। इस मौके पर रावपुरा के विधायक बालकृष्ण शुक्ला के साथ भारतीय जनता पार्टी के कई कार्यकर्ता और नेतागण और साथी में स्थानिक जनता की भी उपस्थिति वहाँ पर दर्ज की गई थी। आज रावपुरा विधानसभा विस्तारना तमाम वार्ड में एटले के 7 जगह पर आवकना दाखलाना कैम्पन आयोजन कर તેની સાથે સાથે વોર્ડ નંબર 7માં સલાટવાડા વિસ્તારમાં આવેલ એમસીઆઈ સ્કૂલ ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 109માં મન કી બાતના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ મતદારો અને નાગરિકોની સાથે આ વિસ્તારના અમારા નેતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી માનનીય સદાનંદભાઈ સાથે પાર્ટીના મંત્રી દીપકભાઈ પડિયાર, પાર્ટીના આ વોર્ડના અધ્યક્ષ ક્રિણલભાઈ, આ વિસ્તારના અમારા કાઉન્સિલર બહેનો શ્વેતાબેન અને ભૂમિકાબેન અને સાથે તમામ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મન કી બાતનો કાર્યક્રમ જોયો. આપના માધ્યમથી તમામ નાગરિકોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે જે આપણે આવકના દાખલાનો એક કેમ્પ થયો છે એ જ જગ્યા ઉપર આવતા દિવસોમાં એટલે આવતા મહિને જે કામ માટે આપે આવકનો દાખલો લીધો છે, જે સર્ટિફિકેટ માટે આપણે આવક દાખલો લીધો છે, પછી મા અમૃતમ કાર્ડ હોય કે રેશન કાર્ડ, કોઈ પણ એ તમામ સુવિધાઓ જે તે જગ્યા પર જ આપને મળશે. અને તેની સાથે સાથે આવતા સપ્તાહથી એટલે આવતા શુક્રવારથી રાવપુરા વિધાનસભા વિસ્તારનું જે કાર્યાલય છે જલારામ મંદિર કારેલી બાગની સામે સન એન્ક્લેવ ખાતે, ત્યાં દર શુક્રવારે આધાર કાર્ડની પણ સરકારની જે પ્રક્રિયા છે તમામ પ્રક્રિયાઓ ત્યાં થશે અને આધારને લગતા જે પણ આપના વિષયો હશે ત્યાં તેનું નિરાકરણ આવશે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ એનો પણ બધા લાભ લેજો અને આજે જે નાગરિકો જે મતદારો આવકના દાખલાથી વંચિત રહ્યા હશે તો આપના વિસ્તારના અમારા કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રતિનિધિ, સમાજના શ્રેષ્ઠીઓ અથવા મીડિયાના જે મિત્રો આપની આસપાસમાં તેમને જાણ કરશો તો અમારા કાર્યકર્તાઓ આપની ત્યાં આવીને આપના આવકના દાખલાની કાર્યવાહી પૂર્ણ કરશે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.